વાત કરી રાજકારણની. જસદણનો જંગ જીતવા માટે કોંગ્રેસે કમર કસી છે. પાંચ ઉમેદવારોમાંથી કોઈ એક ઉમેદવારને ટિકિટ મળી શકે છે. કોંગ્રેસના આગેવાનોએ પાંચ નામ ઉપર ચર્ચા કરી છે, જેમાં ધીરુ શિંગાળા, વિનુ ધડક, ભોળા ગોહિલ અને ભીખા બામભણિયાનું નામ ચર્ચાઈ રહ્યું છે. તો જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અવસર નાકિયાનું નામ પણ અહીં ચર્ચામાં જોવા મળી રહ્યું છે. મહત્વની વાત છે કે જસદણની જંગ જીતવા માટે એક તરફ ભારતીય જનતા પાર્ટી જોર લગાવી રહી છે, જ્યાં ફોજ ઉતારવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી તરફથી, તો બીજી તરફ કોંગ્રેસે પણ અહીં કમર કસી છે. પાંચ ઉમેદવારોની અહીં એક લિસ્ટ બનાવવામાં આવી છે, જેમાં ધીરુ શિંગાળા, વિનુ ધડક, ભોળા ગોહિલ અને ભીખા બામભણિયા તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અફસર નાકિયાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. આ પાંચ નામમાંથી કોઈ એક પણ અહીં કોઈ એક પર પસંદગીનો કળશ ઢોળવામાં આવી શકે છે. આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી નાઇનના સંવાદદાતા ગૌરવ દવે પાસેથી. ગૌરવ, જસદણને લઈને કોંગ્રેસ તરફથી કવાયત તેજ થઈ છે, આખરે કેટલા કલાકોની અંદર જે સમગ્ર ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે? કુંવરજી બાવળિયા જયારે કોંગ્રેસ માંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને જસદણ બેઠક પર જેને કોંગ્રેસ નો હાથ છોડીને ભાજપમાં જતા રહ્યા છે, ત્યારે જસદણ જે વિધાનસભાની પેટા ચૂંટણી છે તે ફરી યોજાવાની છે, ત્યારે કોંગ્રેસ અને ભાજપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. એટી ચોકીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના જે પાંચ જેટલા ઉમેદવારોની નામની ચર્ચા થઈ રહી છે, જેમાં ધીરુભાઈ સિંગાળા જેઓ લેવા પાટીદાર સમાજના અગ્રણી છે અને ઉદ્યોગપતિ છે, સાથે સાથે લેવા પાટીદાર સમાજમાં સારી નામના ધરાવે છે. સાથે સાથે વિનુભાઈ ધડુક જે જિલ્લા પંચાયતના સદસ્ય છે અને લેવા પાટીદાર સમાજમાં અગ્રણી છે, એટલે આ બંને જે વ્યક્તિ છે તેમની પાટીદાર સમાજમાંથી નામ ધરાવે છે અને બંને પાટીદાર સમાજમાંથી આવે છે. તો બીજી તરફ કુંવરજીભાઈની સામે જ ભોળાભાઈ ગોહિલનું નામ પણ બોલવામાં આવે છે, જેઓ અગાઉ પણ જસદણમાંથી કોંગ્રેસમાંથી પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને કોળી સમાજના અગ્રણી છે. તમામ જે નામોની ચર્ચા છે તે સામે આવી રહી છે, જેમાં ભીખાભાઈ બામભણિયાની પણ ચર્ચા આવી રહી છે, જેઓ ધારાસભ્ય જસદણ બેઠક પરથી રહી ચૂક્યા છે અને અત્યારે પણ લેવા પાટીદાર અગ્રણી તરીકે તેમની સારી નામના ધરાવે છે. સાથે સાથે પૂર્વ ચેરમેન રાજકોટ ડેરીના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે. સાથે અવસરભાઈ નાકિયાનું નામ પણ સામે આવી રહ્યું છે, જેઓ પૂર્વ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રહી ચૂક્યા હતા અને કોળી સમાજના અગ્રણી છે. એટલે ક્યાંક ને ક્યાંક ત્યાં તમામ જે નામોની ચર્ચા ચાલી રહી છે. સાથે સાથે આજે જે કોંગ્રેસ દ્વારા ખેડૂતોનું સંમેલન યોજવામાં આવશે અને તેમાં પણ જે કોંગ્રેસના જે પ્રદેશના અધ્યક્ષ જે અમિત ચાવડા છે, સાથે સાથે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી પણ ઉપસ્થિત રહેવાના છે. એટલે ક્યાંક ને ક્યાંક જે તમામ જે પેટા ચૂંટણીની કવાયતો છે તે કોંગ્રેસ દ્વારા પણ હાથ ધરવામાં આવી હોવાનું ચર્ચા કરવામાં આવી છે, જેમાં આ નામ ઉપર કોઈ પણ એક નામ ઉપર અહીં પસંદગીનો કળશ જોડવામાં આવી શકે છે, જે જસદણ બેઠક ઉપર કોંગ્રેસની મજબૂતાઈ સાબિત કરી શકે છે.